हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। जमीन मकान के प्लॉट के तुम्हारी प्रॉपर्टी है तेनी मिलकत नो जारे तुम्हारे नक्शानी जरूरियात हो तेनु माप केटलो छे तेनी तुमने जानकारी न हो त्यारे तुम्हारे तेनो नक्शो कढ़ावो पड़ता हो। तो आ नक्शो कढ़ावा माटे घणी बधी कसेरीओना धक्का खावा पड़े, अथवा तो कसेरी जे छे तेनी अंदर नक्शो मेळवानी प्रोसेस सौथी वधारे लेंधी हो, अथवा तो कोई अधिकारी जे छे तेमने काल थी आजे अनाज थी काल ऊपर तमने ठेलावतो हो। तो तमे एक ज क्लिक द्वारा तमे पोतानी જમીન મકાન કે પ્લોટ નો કે તમારી સોસાયટી તમારા ગામ નો કે તમારા શહેર નો નકશો એક જ મિનિટમાં મેળવી શકો તે માટે એક એપ્લિકેશન લોન્ચ થયું છે, તેના વિશે હું તમને માહિતી આપવાનો છું। તો ધ્યાનથી સાંભળો, હું તમને માહિતી આપું માહિતી આપુંમાં આપનું સ્વાગત છે। તમે જો તમે કોઈ મકાન મિલકત કે જમીન કે તમારા ગામ શહેર કે સોસાયટીનો નકશો મેળવવા માંગતા હોય તો તમારે તેના માટે મોબાઈલ પ્લે સ્ટોર ઉપર જવાનું છે અને ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમારે લખવાનું છે માય એસેટ પોઈન્ટ પ્રોપર્ટી સર્ચ। માય એસેટ પોઈન્ટ પ્રોપર્ટી સર્ચ કરશો એટલે તમને આ રીતનું એપ્લિકેશન જોવા મળશે। તે એપ્લિકેશનને ડાઉનલોડ કરી તેને ઓપન કરવાનું છે અને તેને ઓપન કરશો એટલે તરત તમને અહીંયા મોબાઈલ નંબર પૂછવામાં આવશે। આ એક સિસ્ટમ બેઝડ એપ્લિકેશન છે એટલે કે અહીંયા તમારી ડેટા જે છે તે સિક્યોર છે। તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે અને નીચે તમારે તેના મોબાઈલ નંબર ઉપર તમારો એક SMS આવશે જ્યાંથી તમારે એક OTP જે છે તે આની અંદર નાખવાનો છે। તમે તમારો OTP અહીંયા સબમિટ કરશો એટલે તરત તમને તમારી પર્સનલ ડિટેલ પૂછશે જેની અંદર તમારે તમારું નામ નાખવાનું છે, ઇન્ડિવિડ્યુઅલ સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ તમારું નામ, તમારી ડિટેલ, તમારું ઈમેલ એડ્રેસ અને તમારું સિટી અને શહેર તમારું અને તમારે આની અંદર તમારો બિઝનેસ જે છે તે એડ કરવાનો છે, ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે એટલે તમારી સામે આ એક ઇન્ટરફેસ સંપૂર્ણપણે જે એપ્લિકેશન છે તેનું ઇન્ટરફેસ તમારી સામે ખુલી જશે। તેની અંદર તમારે જો તમારો વિલેજ મેપનો નકશો જોવો છે તો TP મેપ જે લખ્યું છે તેની અંદર ગ્રીન કલરનું આઇકોન છે તેમાં તમારે ક્લિક કરવાનું છે અને આ ગ્રીન કલરના આઇકોનમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક ઇન્ટરફેસ ખુલશે જેની અંદર TP DP વિલેજ મેપ લખ્યું છે। તો આ TP જે છે તે પોતે કોઈ તાલુકા કક્ષાએ કોઈ મોટો કોર્પોરેશનનો નકશો જોવો હોય ત્યારે મળશે, પરંતુ તમારે કોઈ વિલેજનો નકશો જોવો છે તો વિલેજ નકશો ઉપર ક્લિક કરવાનું છે। વિલેજ મેપ ઉપર ક્લિક કરશો એટલે તરત તમને નીચે માહિતી પૂછશે કે તમે કયા જિલ્લાનો કયા જિલ્લો, ત્યારબાદ તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમે શો ઉપર ક્લિક કરશો એટલે તમને એક નોટિફિકેશન આવશે કે તમે આ જે નકશો મેળવવા માંગો છો તેની તમારે PDF તમારા મોબાઈલમાં સેવ કરવા માંગો છો। તો તેના માટે જો તમે યસ કરશો તો તમારા મોબાઈલમાં તે PDF તરત જ સેવ થઈ જશે અને તમારી સામે તમારા સમગ્ર ગામનો નકશો તમને મળી જશે એટલે કે તેમાંની અંદર તમે તમારો પ્લોટ જોઈ શકો, તમારું મકાન જોઈ શકો, તમારી જમીન જે છે તેની પણ ડિટેલ તેની અંદર તમે જોઈ શકો, સંપૂર્ણ ગામની ડિટેલ તમને સંપૂર્ણપણે અહીંયા જોવા મળશે જેથી કરીને તમારે કોઈ કસેરીના ધક્કા ખાય અને તમારે કોઈ એપ્લિકેશન કરી અને તમારે કોઈ નકશો મેળવવાની જરૂરિયાત નહીં રહે, કેમ કે આ નકશો જે છે તેની અંદરથી તમે તમારી જગ્યા તમારી મિલકત જે છે તેને જોઈ શકો છો। જ્યાંથી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ જંત્રી જોવાની ઘણી બધી વાર આપણને જરૂરિયાત પડતી હોય, જંત્રી આપણે જોવી હોય તો તેના માટે શું કરવું, તો આના એપ્લિકેશનના ઇન્ટરફેસ ઉપર જવાનું છે, ત્યાં જઈ અને તમે જંત્રી લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તરત જ જંત્રી ઓપન થશે। તેની અંદર કોર્પોરેશન લખ્યું છે, નગરપાલિકા લખેલું છે, ત્યારબાદ રૂરલ એગ્રી લખેલું છે અને બાજુમાં લખેલું છે રૂરલ એને। તો રૂરલ એગ્રીનો મતલબ થશે કે આ એક તમારી જમીનનો છે, જમીનની તમારે જંત્રી જાણવી હોય તો રૂરલ એગ્રી સિલેક્ટ કરવાનું હોય, ત્યારબાદ તમારે નગરપાલિકા અંદર વિસ્તાર આવતો હોય તો તેનું સિલેક્ટ કરવું હોય તો તેના માટે તમારે નગરપાલિકા સિલેક્ટ કરવાનું છે અને તમે કોઈ મોટા કોર્પોરેશન વિસ્તારની અંદર રહેતા હોય એટલે કે અમદાવાદ જેવા વિસ્તારમાં રહેતા હોય જ્યાં મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવતી હોય તો ત્યાં તમારે કોર્પોરેશન સિલેક્ટ કરવાનું છે અને રૂરલ એને જે છે ત્યાં તમે સિલેક્ટ કરશો તો તમારા ગામડાના જે પ્લોટ હોય તેની નકશો તમને જોવા મળશે। તો આ નકશા ઉપર તમે ક્લિક કરશો એટલે દરેક માહિતી તમારે આગળ જોવા મળશે અને ત્યારબાદ તમે શો કરશો એટલે તમને તમારા ગામની જંત્રી જોવા મળશે, જે જંત્રીને કેવી રીતે જોવી તો કે તેની અંદર રહેણાંકનો ભાવ લખ્યો હોય, પહેલાં તો તમારા જે પ્લોટ હોય તેનો સર્વે નંબર લખેલો હશે, આ સર્વે નંબરની બાજુમાં તમને રહેણાંક ભાવ લખેલો હશે, ત્યારબાદ વાણિજ્ય એટલે કે ઉદ્યોગિક તમારે કોઈ ઇન્ડસ્ટ્રી કરવી છે કોઈ વિસ્તારમાં તો તેનો ભાવ અહીંયા લખ્યો હશે જંત્રીનો જે સરકારી હોય તે, ત્યારબાદ મકાનનો ભાવ લખેલો હોય, ત્યારબાદ ઓફિસનો ભાવ લખેલો હોય, તો દરેક ભાવ જે છે તે તમને અહીંયા જોવા મળશે જેને તમારા મિલકતના સોરસ મીટર સાથે તેની ગણતરી કરશો એટલે તરત જ તમને તેની સરકારી જંત્રી જે છે તે ખબર પડી જશે।
આ સાથે બીજી બાબત કે તમારી કોઈ મિલકત તમારી જમીન છે, કોઈ ગામડે રહેલી તમારી જમીન હોય તો તેના તમારે 7-12 મેળવવા હોય તો ડાયરેક્ટ તમે આના એપ્લિકેશનમાંથી મેળવી શકો. એટલે કે એક જ એપ્લિકેશનની અંદર મિલકતને લગતી ઘણી બધી બાબતો જે છે તેને આવરી લેવામાં આવી છે. તો આ એપ્લિકેશનની અંદર તમે જશો તો તરત તમને જોવા મળશે કે 7-12 લેન્ડ રેકોર્ડ. આ લેન્ડ રેકોર્ડ ઉપર તમે જશો એટલે તરત તમે NERRની વેબસાઇટ ઉપર ટ્રાન્સફર થઈ જશો, અને NERRની વેબસાઇટ ઉપરથી તમે પોતાનું નામ ગામ સિલેક્ટ કરી અને તમારે 6 નંબર મેળવવો છે, 7 નંબર મેળવવો છે કે 8 નંબર મેળવવો છે, તમામ ડિટેલ તમે લઈ લેશો અને લઈ અને ત્યારબાદ તમે આ ડિટેલ ભરી અને નીચે તમારો ખાતા નંબર નાખશો એટલે તરત તમારો 7-12 આવી રીતનો શો થશે. એટલે કે તમારો 7 નંબર હોય તેની અંદર તમારા જમીનનો નકશો તથા તમારા જમીનની વિગતો તથા હેક્ટર આરે તથા તમે જે કાંઈ લીધેલો બોજા નોંધો જે કાંઈ હોય આ તમામ વિગતો એટલે કે તમારા સંપૂર્ણ 7-12 અહીંયા બતાવશે. એટલે કે એક જ એપ્લિકેશનની અંદર આપણને સંપૂર્ણ માહિતી એક જ સાથે પ્રાપ્ત થાય એવું એક એપ્લિકેશન છે. તો દરેક વ્યક્તિ જે છે જેને પ્રોપર્ટી દરેક વ્યક્તિ પાસે છે, દરેક વ્યક્તિ પાસે પોતાની મિલકત છે અને નકશો મેળવવો છે, જંત્રી જોવી છે કે 7-12 જોવા છે, તો તે વ્યક્તિએ માય એસેટ પોઈન્ટ એપ્લિકેશન જે છે પોતાના મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવું. જો ફ્રેન્ડ્સ અહીંયા તમારી આગળ જે છે તો પોતે આવા ટેક રિલેટેડ ઘણા બધા વિડીયો જે છે તો આપણે અહીંયા રજૂ કરવાના છે, જે અંતર્ગત વારસાઈ કેવી રીતે કરવી, કેવી રીતે હક કમી કરવું, કેવી રીતે હયાતીમાં હક દાખલ કરવો, કેવી રીતે વિલ કરવું, કેવી રીતે દસ્તાવેજ કરવું, કઈ રીતે જંત્રીની ગણતરી કરવી, તમામ જાતના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો તમે અહીંયા માહિતી આપું સર્ચ કરી અને તમે અહીંયાથી તમામ માહિતી જે છે તેને મેળવી શકો છો. અને સાથે આપણે એક તમામ વિડીયો એટલે કે કોઈ ટેક રિલેટેડ તમામ બાબતો જે છે તે અહીંયા ક્લિયર કરીએ છીએ. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.